એક દિવસ કરાચીના સાર્વજનિક ચિકિત્સાલયના સંચાલક સમિતિના સભ્યો તેમની પાસે ફાળો લેવા માટે આવ્યા તેઓ હોસ્પિટલના સુવિધાપૂર્ણ મકાન બનાવવા માટે દાન લેવા માટે ભેગા થયા હતા તેમાંથી એક સભ્યએ વિનયપૂર્વક મહેતાજીને આવી અને કહ્યું મહાશય અમારી પ્રબંધ સમિતિએ ઠરાવ કર્યો છે કે જે કોઈ દાતા દસ લાખ રૂપિયા દાનમાં આપશે તેનું નામ હોસ્પિટલના મુખ્ય દ્વાર ઉપર શિલાલેખ ઉપર લખવામાં આવશે જમશેદજી તેમની હકીકત સાંભળી અને થોડું હસ્યા તે બધાને આદરપૂર્વક દિવાનખંડમાં લઈ ગયા અને ત્યાં બેસાડ્યા પછી પોતે તિજોરીમાંથી એક ચેકબુક લઈને આવ્યા અને તેમાં નવ લાખ પચાસ હજારની રકમ લખી બધા સભ્યો તો આશ્ચર્યથી એકબીજાની સામે જોવા લાગ્યા કેટલાકને તો થયું કે તેમણે ભૂલથી આટલી રકમ લખી દીધી હશે એટલે એમાંના એક સભ્યએ ખચકાતા ખચકાતા તેમને પૂછ્યું મહોદય તમે ચેકમાં નવ લાખ પચાસ હજાર રૂપિયા લખ્યા છે જો તમે બીજા પચાસ હજાર રૂપિયા રોકડા આપો અથવા તો ચેક લખીને આપો ને તો દસ લાખ પૂરા થઈ જશે અને હોસ્પિટલના મુખ્ય દ્વારના શિલાલેખ ઉપર તમારું નામ લખાશે સભ્યશ્રીની વાત સાંભળી અને તો વિનમ્રતાપૂર્વક કીધું મારા માટે આટલું દાન જ ઉત્તમ છે હું પૂરા દસ લાખ આપી અને મારા દાન સાથે મારા નામની જાહેરાત કરવા નથી માંગતો જાહેરાત કરવાથી દાનનું મહત્વ નષ્ટ થઈ જાય છે ખલાસ થઈ જાય છે સાચું મહત્ત્વ તો સાર્વજનિક હોસ્પિટલના ઉદ્દેશ્યનું હોવું જોઈએ ને નહીં કે દાતા કે દાનવીરનું જો દાનનો પ્રચાર કરવામાં આવશે ને તો ગરીબ નિર્ધન લોકોને ત્યાં સેવાની પ્રેરણા કેવી રીતે અને ક્યાંથી મળશે અને આમે દાન લેવામાં કોઈ રાજી ન હોય આપણે દાન આપીએ છીએ એનો ઢંઢેરો પીટી અને દાન લેનારના સ્વમામને ઘા ન પહોંચાડાય જમશેદજીની વાતમાં તથ્ય હતું કારણ કે ઓછી રકમ આપતા કેટલાક ખચકાશે ખરી વાત તો એ છે કે નિસ્વાર્થ સેવામાં જે આનંદ છે તેવો આનંદ પથ્થર પર નામ કોતરાવામાં નથી સંચાલન સમિતિના સભ્યો તેમની વાત સાંભળી અને દંગ થઈ ગયા અને જતા જતા તેમના ઉદાર વિચારો અને આદર્શોને બિરદાવતા ગયા